વડોદરા શહેરમાં આવેલ વિનાયક સિટી બસના ડ્રાઈવર કંડક્ટરોએ પોતાના વિવિધ પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે હડતાલની ચીમકી ઉચ્ચારી છે। શહેરમાં સિટી બસો જનમહેલ સિટી બસ હપ્તી ચલાવવામાં આવે છે, પરંતુ તે પ્લેટફોર્મ ટ્રાફિક અને એસટી બસોની અવરજવરને કારણે અનેક તકલીફો ઉદ્ભવી રહી છે। 150 બસો ચાલી શકે તેટલી પૂરતી વ્યવસ્થા નથી, છતાં પણ બસો ચલાવવામાં મજબૂર થવું પડ્યું છે। પ્લેટફોર્મની અંદર સુધી બસો ગોઠવવામાં રિવર્સ લેતા તકલીફ પડે છે। જનમહેલમાંથી પસાર થતી એસટી બસોનું બંધ કરાવવું જરૂરી છે, કારણ કે અકસ્માત સર્જાવાનો ભય રહે છે। સાથે સાથે જનમહેલ હબમાં બપોરે જમવા માટે કેન્ટીન વ્યવસ્થા કરી આપવાની પણ માંગ કરી હતી, ઉપરાંત પાર્કિંગની સમસ્યા પણ હલ કરવામાં આવે। આ તમામ માંગણીઓનો ઉકેલ નહીં આવે તો સિટી બસ નહીં ચલાવાય તેવી ચીમકી ડ્રાઈવર કંડક્ટરોએ આપી છે। જો કે આ અંગે બસના મેનેજર નરેન્દ્ર રાણાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી। કે અમારે જ્યાં પાર્કિંગની સુવિધા નથી, ત્યાં પ્લસ જમવાની સુવિધા નથી, પ્રત્યમણે ભયજનક છે કે આ જે એસટી નીકળે છે એ એસટીનો અમને ભય લાગે છે કે અમારી ગાડી જે ઠોકાય તેની અંદર અમને નુકસાન છે, પ્લસ અમારા ડ્રાઈવરને પણ નુકસાન છે, બીજી વખત અમારા પેસેન્જરને પણ હેરાનગતિ થાય છે। બસની અંદર સ્ટેન્ડમાં જતી નહીં શકતી, બીજું કે પાર્કિંગ કરવાની કોઈ સેવા નથી। નિર્ણય શું લીધો છો તમે આ બધું? નિર્ણય એવું છે કે અમારે સંજોગમાં કદાચ બંધ બી થઈ શકીએ ગાડી, હડતાલ પર ઉતરી શકો તમે? હડતાલ પર બી ઉતરી શકીએ છીએ, કેમ કે અમારી માંગ પૂરી ના થાય ત્યાં સુધી અમે ગાડી બી ના ચલાવી શકીએ। કેટલા દિવસનું આમ હડતાલ છે તમારે? 3 થી 4 દિવસનો હડતાલનો સમય રાખેલો છે અમે। તમે જે રીતના મેનેજરને વાત કરી, મેનેજર તરફથી શું આશ્વાસન આપવામાં આવ્યું છે? મેનેજર સાહેબને પણ અમે કીધેલું છે કે અમારે આ માંગો છે એ અમારે પૂરી કરો તો સારું છે, અમારે પણ તકલીફ છે, પ્લસ કે આ પેસેન્જરને પણ તકલીફ પડે છે અવર જવામાં, બીજી વખત અમારે પાર્કિંગની સુવિધા નથી, જમવાની સુવિધા નથી, અને કદાચ જો સુવિધા થાય તો બે પૈસા તો ખર્ચો તો અમારે પાર્કિંગનો પાસના પૈસા આપવા પડશે। ભવિષ્યમાં આ લોકો ચાલુ કરે એના હિસાબે અમારી થોડીક માંગણી છે, અમારી પૂરી થાય તો સારું છે। હું અહીંયા વિનાયક સિટી બસનો કર્મચારી છું, ખબર પાછળ, અને અમારી માંગ એ છે કે એક તો અમને અહીંયાથી ત્યાં ટ્રાન્સફર કરે પણ અમારે પાર્કિંગની સેવા નથી, બીજું કે જમવા માટેની કેન્ટીનનો કોઈ સગવડ નથી, અમે જમવા માટે બી બહુ તકલીફ થાય, એક તો 500,000 પેસેન્જરો હોય, હવે અમારે ત્યાં ખુલ્લામાં જમવું પડે આથી, બીજું કે ત્યાં આગળ જે ગવર્મેન્ટ એસટી બસ પેલી નીકળે છે એની અમને બહુ બીક છે, કારણ કે અમારે ગાડી લઈને આવવું અને એ લોકોને સ્પીડમાં નીકળવું, કાલુડીને અકસ્માત કંઈ થાય તો અમે તો બધા પ્રાઇવેટ એ છે તો અમારે બહુ અઘરું પડે એવું છે અને તકલીફવાળું કામ છે। તમને લાગે છે કે આ જે નવું જે બનાવ્યું છે એસટી બસ કે જૂના કરતાં કેટલું સારું છે ને કેટલું યોગ્ય છે આ ગાડી ગયા પછી? જો અમને એક વસ્તુ છે કે તકલીફ તો બહુ જ છે એમાં બી, કારણ કે જે બસ એન્ટર થયા પછી જે સ્ટેન્ડમાં લાગે એ જે ક્રોસમાં સ્ટેન્ડ બનાવ્યા છે એની બી અમને તકલીફ છે, કારણ કે રિવર્સ મારે બરાબર 2 થી 3 વખત અમને રિવર્સ મારીને લેવું પડે, પાછળ એ પેસેન્જર ઊભું રહેલું હોય આથી, અને બીજું મેઇન વસ્તુ તો અમને ત્યાં ગવર્મેન્ટ એસટી જે નીકળે છે એની બીક છે, અમે પાછળ રિવર્સ મારતા હોય તે વખતે એ લોકો એકદમ સ્પીડમાં નીકળે છે ને એ રીતે, કોઈ કંટ્રોલ નથી એ લોકોનો રોકવાનો આથી બરાબર, એટલે એની અમને બહુ તકલીફ થાય છે। બીજું જમવાનું, આજે અમારા 150 થી 300 વર્કર્સ છે બરાબર અમારા સ્ટાફમાં, એ લોકોને જમવાની બહુ તકલીફ છે, જમે ક્યાં આગળ? આજે 1,050 માણસો અહીંયા આવર જવર કરતા હોય ઊભા હોય તો ત્યાં બહાર ખુલ્લામાં તો જમી નથી શકવાના। અમારા જે 160 બસ છે અત્યારે 120-125 બસ ચાલે છે, એના જે 400 કર્મચારી છે ડ્રાઈવર ને કંડક્ટર, એ લોકોને આપણે એમ જમવાની સુવિધા આપણા આપતા, અત્યારે હાલમાં જે આ જૂની આપણે સિટી બસ ઓફિસ છે વિનાયક સિટી બસ એની પણ કેન્ટીન બનાવેલી છે અને બધાને ફ્રી ઓફ ચાર્જમાં બપોરે અને સાંજે જમાડતા આપણે, અને એ જમવાનું અત્યારે બંધ થઈ જાય એવી હાલત છે। બીજા નંબરમાં કે જે જનમેલ છે એની અંદરથી એસટીની પસાર થાય છે, એટલે અમારી જે બસ જતી હોય તો એસટીના ડ્રાઈવરની વારંવાર તકરાર થાય છે, બીજું કે બસની યારે નુકસાન થાય તો કેસ ડ્રાઈવર ઉપર થાય, એટલે એ ડ્રાઈવરનું એવું કેવું છે કે જનમેલમાં છે એસટી અંદરથી ન નીકળવી જોઈએ, બીજું અમે એને પાર્કિંગમાં અંદર લેવાનું કહીએ છીએ વ્યવસ્થિત રાખી અને બસ પડવી એમ, અને તો એમ આવી એમ કે ભાઈ રિવર્સમાં લેવી પડે, રિવર્સમાં લેવી પડે એટલે બસની અથવા કોઈ કાલાવરમાં કોઈ માણસને નુકસાન થયું તો જવાબદારી અમારી રહે, અમારા કોર્ટ કચેરીના ધક્કા થાય, એટલે એની એવી માંગ છે કે એસટી બંધ કરી દે અંદરથી નીકળવાનું, બીજું કે આપણે જે જૂનું હોય આ સિટી બસ ઓફિસ છે એની ઉપર કેન્ટીન ચાલુ રાખો તો અમારે જમવાનું બે ટાઈમ મળી રહે, આવી માંગણી છે। બીજું બાઇક પાર્કિંગ, એમ કે કાલાવરમાં બાઇક પાર્કિંગ જે અમે જનમેલમાં કરીએ છીએ એમાં ચાર્જેબલ થશે તો અમે ચાર્જ નહીં ભોગવીએ એમ, અને આ એક રાત્રિ પાર્કિંગ છે, રાત્રિ પાર્કિંગ અંદર કરીએ છીએ એમાં 5:50 બસ રહે છે, બાકીની બધી બહાર રહે છે, તો જે સવારમાં પહેલી બસ ઉપાડે એમાં એને બહુ લેટ થઈ જાય છે, એટલે સમય વધારી દો બસનો, અને પાર્કિંગ બહાર કરો અથવા જૂનાવાલામાં પાર્કિંગ કરો, આવી બધી માંગણી છે સર। જે રીતની એ લોકોની જે માંગણીઓ છે એને લઈને તમારા તરફથી શું એમને આશ્વાસન આપવામાં આવેલું છે?
એણે અમને 3 દિનનો અલ્ટિમેટ આપ્યો છે કે ભાઈ 3 દિનમાં કરી દો, નકર સિટી બસ સેવા બંધ કરી દેશું ને અમે હડતાલ મારશું. એટલે આજે આપણે એને કીધું છે કે ભાઈ તમે હજી 2-3 દિવસ રાહ જુઓ, અમે ઉપર કોર્પોરેશનમાં રજૂઆત કરવાના છીએ અને આ બધી માંગણીઓ કોર્પોરેશનમાં મૂકવાના છીએ કે ભાઈ અમારું જૂનું જે સિટી બસ સ્ટોપની ઓફિસ છે, જેની કે ઓફિસ એમને એમ રાખેલે, ઉપર કેન્ટીન ચાલુ રહે, બીજું પાર્કિંગ અમને આ ના આપે, ત્રીજું કે ભાઈ એસટીની જે બહાર નીકળવાની જે છે એ બંધ કરી દે ઓલો અને એસટી, તો એની માટેથી આપણા ડ્રાઈવરને શાંતિથી જાય, રિક્ષિન્ડ નંબર બને. એટલે અત્યારે અમે આ સૂચના આપ્યું છે, અમે કોર્પોરેશનમાં જઈ અને રજૂઆત કરવાના છીએ. આજે સર એ લોકોની જો માંગણી નહીં સંતોષાય તો 3 દિવસમાં તો કેટલું મોટું નુકસાન થઈ શકે એવું છે? મોટા નુકસાનમાં કોઈ અંદાજ જ નહીં, કેમ કે ટોટલી સિટી બસ સેવા છે એ બંધ થઈ જાય. એટલે ચાલુ દિવસ હોય અને આ લોકોને ચાલુ દિવસને ડ્રાઈવર શું છે એવું જ ગોતતા હોય કે જે જાજો વ્યવહાર ટ્રાફિક ત્યારે જ બંધ કરવાનું ગોતતા હોય, તો પબ્લિકને બહુ મોટું નુકસાન જાય એવું છે. અને રિક્ષા અને બધામાં જવું પડે અને આ લોકો ડ્રાઈવર કંડક્ટર છે એ અચોક્કસની મુદત કે છે તો ક્યારે ચાલુ થયેલું નક્કી નહીં, પણ આપણે એવું શક્યતા કરીએ છીએ કે આપણે કોર્પોરેશનમાં જઈ કંઈક સમાધાનરૂપી વાત કરતાબરણ કરી અને ડ્રાઈવર કંડક્ટરને સમજાવી અને હડતાલ ન પાડીએ આપણે એવું ઈચ્છીએ છીએ અને એવી બાંહેધરી આપણે આપી છે ડ્રાઈવર કંડક્ટર.